કોરોનાની ત્રીજી લહેરને સામે ચાલીને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આવા જ કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસોમાંથી સામે આવી રહ્યા છે. છેલ્લે આવેલી કોરોનાની બીજી લહેરમાં દંડના નામે જે રીતે અંધાધૂંધી ફેલાય તેનાથી પબ્લિક ત્રાસી હતી. જો કે હવે ત્રીજી લહેર આવે કે ના આવે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેવી સિટી બસોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પણ નહીં પહેરી લોકો તેનું છડે ચોક ઉલ્લંઘન કરે છે. ફોરવીલમાં જતા લોકોને રોગી રોગીને દંડ ફટકારવામાં આવે છે, જેની સામે હવે સિટી બસોમાં નિયમોનું ઉલ્લંઘન કરતા સામે દંડ ફટકારવાની કાર્યવાહી પણ માંગણી ઉઠી છે. આવનારા દિવસોમાં કોરોના વધુ ઘાતક સ્વરૂપ લઈ આવશે. ત્રીજી લહેરમાં મહામારીનું દાંડો કેવું હશે તેની કલ્પના કરી શકાય તેવું નથી. જો કે ત્રીજી લહેર આવશે તેની આગાહી કરવામાં આવી રહી છે. તેમાં હવે સાવધાની રાખવી અને કાળજી લેવી તે જ એકમાત્ર વિકલ્પ છે. કોરોનાને મહત આપવાનો પણ સાંજે એ બીજા તેવા કેટલાક ચૂકવનારો દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં વિવિધ રૂટો ઉપર હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે દોડાવવામાં આવતી બસો હવે તેના નિયમિત સમય મુજબ દોડી રહી છે. જનજીવન હવે સૌ સામાન્ય બનતું ગયું છે, પણ આવામાં સાવધાની રાખવામાં બસમાં સવાર મુસાફરો નિષ્ફળ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બસોમાં મુસાફરો ભાન ભૂલીને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં પણ લાપરવાહી વર્તાઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના જીવ ગયા હતા ત્યારે તંત્ર લાપરવાહી વર્તન જ્ઞાનને લોકોને પકડી પાડીને મોટા દંડ ફટકારતા હતા, પણ હવે તેઓ પણ કોરોનાની ત્રીજી લહેરને લઈને લાપરવાહ થયા હોય તેવું કહેવામાં કોઈ પણ અતિયોક્તિ નથી. શા માટે તંત્રના અધિકારીઓ નિયમોના ઉલ્લંઘન કરનાર સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા તેવી દલીલો પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.